आज रोज जामनगर जीजी हॉस्पिटल खाते मुलाकाते पहुंचा था और स्वाइन फ्लू वार्ड की मुलाकात लीधी थी। बाद में हॉस्पिटल सुप्रिंटेंडेंट नंदिनी देसाई ने कांग्रेसी कार्यकरों तेमज होद्देदारों की हाजरी में आवेदन पत्र पाठव्यु हतु और रजूआत करी थी कि स्वाइन फ्लू पॉजिटिव दर्दियों ने तात्कालिक सारवार आपवामां आवे तेमज हॉस्पिटल में सफाई राखवामां आवे तेमज शंकास्पद दर्दियों ने पण रसी आपवामां आवे तेमज तात्कालिक सारवार चालू करी देवामां आवे। आ तके शंकरसिंह द्वारा केन्द्र सरकार पर आकरा प्रहारो कर्या हता अने जणाव्युं हतुं कि पीएम एक गुजराती छे, गुजरातना छे, त्यारे तेना ज राज्यमां आवा रोगचाळाए भरडो लीधो छे અને લોકોના એક પછી એક મોત થઈ રહ્યા છે, ત્યારે અહીંયા હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ રસી પણ ઉપલબ્ધ કરવામાં આવતી નથી અને જામનગર મહાનગરપાલિકાના સત્તાપક્ષ દ્વારા સફાઈ અભિયાનના નામે ફોટાઓ પડાવી પોતાની પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર હાલમાં એક ગંદકી નગર બની ગયું છે અને તંત્રને નિંબર ગણાવ્યું હતું। સરકારના આખા તંત્રને સ્વાઈન ફ્લૂનો લકમો લાગી ગયો એવું આપણને લાગે છે। છેલ્લા બે મહિનાથી ચારેક નિવેદન અમે આપ્યા, ગવર્નરશ્રીને મળીને અમે કીધું કે આગ લાગે ત્યારે બહુ ખોદવાજન છે। આ ગયા વર્ષે પણ સ્વાઈન ફ્લૂમાં વિધાનસભામાં અમે વોકઆઉટ કરેલું, સ્વાઈન ફ્લૂના માસ્ક પહેરીને દેખાવો કરેલા, અગાઉ જેટલી સરકારને કે સ્વાઈન ફ્લૂનો ઘેર આવી ગયું છે તમામ એની ચેતવણી રાખો, એના માટે જે એરપોર્ટ ઉપર વ્યવસ્થા કરવી જોઈએ કે આ સ્વાઈન ફ્લૂનો દર્દી છે તેને રોકવું જોઈએ એની વ્યવસ્થા, પછાત એવા આફ્રિકન કન્ટ્રીઝમાં છે પણ આપણું વિકસતું જતું ગુજરાત એમાં આ વ્યવસ્થા નથી, રસી નથી પૂરી જ્યાં હોવી જોઈએ ત્યાં, લેબ નથી, જામનગરમાં પણ લેબ નથી। અમે ગવર્નરશ્રીને કીધું કે લેબની તાત્કાલિક વ્યવસ્થા કરો, મોબાઈલ આની આની લેબ હોવી જોઈએ જેથી કરીને આખા ગુજરાતમાં પણ સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ જ્યાં હોય ત્યાં ખબર પડે કે ભાઈ અહીં એની અસર વધારે છે। સરકારે તાત્કાલિક જે કંઈ ચિંતા કરવી જોઈએ, નગરોળ તંત્ર છે જવાબદારી લેવા માંગતું નથી અને આનો મૂળ એ સ્વચ્છતા અભિયાન જામનગર મહાનગરપાલિકા બી આખો આખા કચરાનું હેડક્વાર્ટર બની ગયું હોય ગંદકીનું એવું આપણને તંત્ર લાગે છે। સફાઈમાં ફોટા પડાવવા છે, ગાંધીજીનું નામ દેવું છે, સફાઈ જેને કહેવાય એવી ક્યાંય આયોજન કે વ્યવસ્થા કરવી નથી, આવું તંત્રને ભગવાન બચાવે। આપણને સરકારને સ્વાઈન ફ્લૂ થઈ ગયું હોય એવું અત્યારે લાગે છે, ગરીબ નિર્દોષ લોકો મરી રહ્યા છે, સરકાર તાત્કાલિક એની ચિંતા કરે, હજી પણ રસીની વ્યવસ્થા કરે વગેરે વગેરે ગવર્નરશ્રીને અમે ખાસ કીધું કે